સમાચાર હારેલા ઉમેદવારને જીતેલા જાહેર કરાયા ગઢડાના પડવદર ગ્રામ પંચાયતના ઉમેદવાર હારેલા મહિલા ઉમેદવારને જીતેલા જાહેર કરાયા દયાબેન ચાવડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હતા ઉમેદવાર ઓગણીસ ડિસેમ્બર બે હજાર એકવીસમાં માં યોજાઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણી દયાબેનને એકસો અગિયાર મત મળ્યા હરીફને એકસઠ મત મળ્યા હતા ચૂંટણી અધિકારીએ પહેલા મૌખિક જીતેલા જાહેર કર્યા હતા બીજા દિવસે દયાબેનને હારેલા જાહેર કર્યા હતા દયાબેને કોર્ટમાં અરજી કરી કોર્ટમાં પરિવાર ગણતરી કરાઈ હતી કોર્ટે દયાબેનને વિજેતા જાહેર કર્યા રાજકોટના ગોંડલ શહેરની અંદર જાણીતા કલાકાર નીતિન જાની દ્વારા જરૂરિયાતમંદ પરિવાર માટે મકાન બનાવી આપવામાં આવ્યા ગોંડલ જીતપુર રોડ સંધ્યા પુલ પાસે રહેતા નવ દિવ્યાંગ બાળકો સાથે રહેતા સરાણિયા પરિવાર છેલ્લા ત્રીસ વર્ષથી અહીં ઝૂપડામાં રહેતા હતા ત્રણ પરિવારમાં નવ મનો દિવ્યાંગ બાળકો છે ત્યારે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈના સંપર્કમાં આ પરિવાર આવ્યો હતો ને મકાન બનાવી આપવાની મદદ માંગી હતી ત્યારબાદ નીતિનભાઈ જાની દ્વારા મનોદિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપવાની શરૂઆત કરી છેલ્લા સાત દિવસથી દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યા તો દિવ્યાંગ બાળકો તેમજ પરિવાર સાથે રિબિન કાપી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો તો એક છ વર્ષની નાની બાળકી દુર્વાને નીતિન જાનીના વિડીયો ખૂબ પસંદ છે અને દુર્વા તેનો પૈસા ભેગા કરેલો ગલ્લો આપીને પૈસા આપીને સેવામાં

આ નવ દિવ્યાંગ બાળકોની ખુશી છે એ જોતા જ બને છે આજે એમના ઘરનું ગૃહ પ્રવેશ હતો અને વિધિગત રીતે આ નવ બાળકોને આપણે ગૃહ પ્રવેશ કરાવ્યો છે ત્રણ ફેમિલી રહેવાના છે માજીની ત્રણ બે દીકરાઓને એક દીકરો છે એબનોર્મલ છે એમના બે દીકરાઓ છે એમના ત્રણ ત્રણ બાળકો છે એ પણ એબનોર્મલ છે